જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે સોનલ બીજની ભવ્ય ઉજવણી. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડામાં આજે સોનલનો 95મો જન્મોત્સવ લાખો ભાવિકો વિશે ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું નાનું એવું મઢડા ગામ આજે આજે શ્રી સોનલના 95મો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. તેમજ અહીં આવેલા સોનલના પ્રસાદને સોનલ બીજ તરીકે ઓળખાય છે, જે સૌરાષ્ટ્ર વર્ષ અને ભારતમાં પણ આવેલા તો જન્મોત્સવ ઉજવાય છે. આજે મઢડા આઈ સોનલનું સ્થાન દિવાન પર પૂજ્ય આઈ બનુ આજે રોજ આઈ શ્રી સોનબાઈમાંનો 95મો જન્મદિવસ છે. આ જન્મોત્સવ અત્યારે ખૂબ ધામધૂમથી ઉજવાય છે, હર વર્ષે ઉજવાય છે અને વર્ષોની પરંપરાથી ઉજવાય છે. તો એ જન્મદિવસ પરમ પૂજ્ય બનુ આઈમાના સાનિધ્યમાં, બનુમાં એટલે એક સોનલમાના નાના બેન, એ આઈમાનું સતત સ્મરણ કરતાં કરતાં આઈમાને ચેલે ચાલતા ચાલતા આઈમાં મય બની ગયા. સોનલ સમરે શ્રી કૃપા, સોનલ સમરે સિદ્ધ, સોનલ નામ સંભાળતા મેળવીએ મેળવી. આજે હજારો લાખોની સંખ્યામાં યાત્રાળુઓ, માતાજીના સેવકો, 18 વરણ ચારણો તો ખરા જ, 18 વરણ આજ મઢડામાં ઉપસ્થિત રહી અને ગઢડામાં એમના દરેક વિસ્તારમાં આ સોનલ બીજ ઉજવાય છે, નહીં કે મઢડામાં. આજે એ આઈમાની પ્રેરણાથી સતત એકબીજા સ્થળોએ વધતી જાય છે. જે 2 દિવસ પહેલા રવિવારે આ જ બીજના 2 દિવસ મોર રવિવાર કે 2 દિવસ વહેલો હોય ને તો ઇંગ્લેન્ડમાં ઉજવાય છે, શ્રીલંકામાં થોડા મળીને ઉજવે છે અને દુબઈમાં શુક્રવારે ઉજવાય છે. તો આ બી મુંબઈથી માંડીને ગુજરાતના તમામ ગામડાઓમાં ઉજવાય છે, રાજસ્થાનમાં ઉજવાય છે, એમપીમાં ઉજવાય, મહારાષ્ટ્રમાં પણ. એ સોનલમાંનો મહિમા એટલે જાગતી જો તમારે સલાકડિયા સોનબાઈમાં એમણે આશીર્વાદ આપેલા વર્ષો પહેલાં અમારા દાદાને, દાદા અમારા દાદા એટલે અમીર બાપુ મોડ મઢડા, એમને એવી ઈચ્છા હતી કે 5 દીકરીઓ, 4 દીકરીઓ પછી સોનલમાંનો જન્મ થયો અને એ સોનબાઈ મહારાજાએ કીધું કે એક દીકરી એવી આવશે એટલે એ આઈમાનો જન્મ થયો, એનું નામ સોનલ. એ વખતે આઈમાંએ પહેલાં સલાકડિયા સોનબાઈમાંય આપ્યું. એવી જ રીતે સોમનાથ એક સાધ્વી હતા, એમની પણ 2 પરિવારના સભ્યો લઈ ગયા બાપુને એ આશીર્વાદ લેવા. તો એમણે પણ આશીર્વાદ આપ્યો કે જબરદસ્ત દીકરી, શક્તિનો અવતાર થાય, એ બધું જગદંબા એમનું જીવન એવું રહ્યું. સોનબાઈમાં એક એવી પ્રતિભા હતા કે ચારણો નહીં પણ ચારણો અને ચારણોની વચ્ચે રહેતા તમામ 18 વર્ણ જગત આખાનું જનકલ્યાણની ભાવનામાં માનતા હતા અને દરેક સમાજમાં પૂરી આજની બધીઓ દૂર થાય, શિક્ષણ તરફ પ્રેરણા મળે અને પુરુષાર્થ એમનો જીવન મંત્ર હતો. પોતે પણ પુરુષાર્થ કરાવડાવીને ખવડાવતા, નહીં કે લઈને વ્રતવિધુ વરુણ જેમ તમે દેવા દાંત લેવાના હેવા નહીં, જય જય સોનલ માર, એ ચીલો બનવાએ ચાલુ રાખ્યો છે. આજે અનેક માણસોએ પ્રસાદ, ભજન, ભોજન બધું આ જબરદસ્ત કાર્યક્રમ જબર બીજનો મહિમા મનાવે છે, ભારત વર્ષ મનાવે છે, એટલે બહુ આનંદથી ખૂબ ખૂબ તમામ બધા માના સેવકોને અને એ સર્વ જગતને અને મઢડાની ખૂબ ખૂબ શુભેચ્છા. આજે બધા મળ્યા છે, હજી રાત્રિનો જબરદસ્ત કાર્યક્રમ છે. દિવસ આખો તો ભજન કરું જ, ભોજન પ્રસાદી, પણ રાત્રિનો યજ્ઞ પણ હતો અને રાત્રિનો જબરદસ્ત સાહિત્ય અને 40 સાહિત્ય સંતવાણી ભજનનો જબરદસ્ત તમામ કલાકારો ઉપસ્થિત રહે. અને પહેલી ઘટના છે કે કદાચ કોઈ સ્થળની કે અહીંયા કલાકારને કહેવા કરતાં કલાકારનો ફોન 15-20-25 દિવસ પહેલાં આવે કે અમે મઢડા આવીએ છીએ. સિંગલ ફોન કલાકારને થતો નથી, એમનો ફોન આવે છે કે અમે માના ત્રણમાં વખતે અમે આવવાના છીએ અને અમે માની સારું આ બધા આવે છે, ભાવથી પોતે પ્રેરાઈને આવે છે. એ જગદંબાની કૃપા છે. બોલો સોનલ મહાદેવ.